तू ही सागर, तू ही सागर है, तू ही किनारा। ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा। एजुकेशन इज द पासवर्ड टू लिबर्टी एंड द लेडर टू इक्वालिटी। भारत भर में शिक्षण अने विकास में अग्रिम दक्षिणनू राज्य केरल अंग्रेजी में कहेली आ वात ने साची पाड़े छे। आ वाक्य वर्षो पहला एक अति दलित वर्ग माथी आवेल श्री नारायण गुरुए उच्चारेलू। एमनो एक सूत्र जे तेमनो जीवन मंत्र हतो, मानस माटे एक ज्ञाति, एक धर्म अने एक ईश्वर। ज्ञाति विषय पूछशो नहीं, कहशो नहीं, विचारशो नहीं। धर्म प्रणाली रूढ़ी परंपराना नामे चालती अंधश्रद्धा अने मूर्खता पर जनोय वड घा करनार श्री नारायण गुरु 1854-1928 दरमियान मोटा शिक्षण प्रकल्पों आपीने निर्वाण पाम्या। केरल में आज अस्पृश्यता भूतकाल बनेल छे तेनू कारण श्री नारायण गुरुए स्थापेला सौ माटेना मंदिरों छे। अस्पृश्य लोको बैठा थया, स्वमान थी उभा थया, भणवा लाग्या, काम धंधो करवा लाग्या, आगळ वधवा लाग्या। श्री नारायण गुरुना कारणे तेमणे शीख्युं के क्यारे उद्दत, घमंडी अने अपमानकारी लोको पासे घूंटणीए पड़शो नहीं। टागोर नोंधे छे, श्री नारायण गुरु हृदयने निर्मळ अने मस्तकने उन्नत करनार विभूति छे। केरळनो पवित्र दिवस ओणम, ओणमना त्रीजा दिवसे 26 ઓગસ્ટ 1854 ના રોજ ખેડૂત શિક્ષક પિતા અને ધાર્મિક માતાને ત્યાં 3 દીકરીઓ પછી દીકરો જન્મ્યો। તેના મામા જ્યોતિષી હતા। તેમણે તરત જ ભાંખ્યું કે આ છોકરો ઇતિહાસ બદલી નાખશે। નારાયણને વાલથી સૌ નાનું કહેતા, એકમાત્ર દીકરો કુટુંબમાં, એટલે પરવરિશ પ્રમાણમાં સારી રીતે થઈ। તોફાનોમાં બુદ્ધિ ચાતુર્ય અને રમૂજ નાનું ભેળવે એટલે સૌનું ધ્યાન ખેંચતો। નાનુંને અસ્પૃશ્યતાની વાતો પહેલેથી જ મનમાં ન બેસતી। અવર્ણોમાં પ્રથમ આઝવા જ્ઞાતિ, વસ્તીનો 30% હિસ્સો આ આઝવા લોકોનો। એ સમયના લડાયક લોકો જે હવે નિરાશ અને નિરસ થઈ ગયેલા, તેથી જ્ઞાતિ પ્રથાના આદેશોને નીચું માથું રાખીને સહન કરતા હતા। તેમને એ પણ ખબર ન હતી કે આપણને કોઈ ન અડે એ અપમાન ગણાય। અસ્પૃશ્યતા સ્વીકૃત સામાજિક ધોરણ હતું। આઝવાઓના આત્મામાં જ ગુલામી ઘર કરી ગઈ હતી। આ હાલતમાં નાનુંને કોણ સમજાવે કે તું અસ્પૃશ્ય છો, તારે બધાના ઘરમાં ઘૂસી ન જવાય। નાનું સંવેદનશીલ, એકવાર કુટુંબમાં કોઈનું અવસાન થયું, ઘઉના સૌ રડ્યા, શોકમગ્ન બન્યા, પણ બીજા દિવસથી સૌ હળવા થઈ હસી મજાક કરવા લાગ્યા। નાનુંને આ ન ગમ્યું। એમને થયું કે ખરેખરું દુઃખ આટલી ઝડપથી કેમ જતું રહેતું હશે અને હળવાશ કેમ અનુભવી શકાતી હશે। આ વિચારમાં ને વિચારમાં નાનું ઊંચા સામાન નીચે ભરાઈ રહ્યો ને ચિંતન કરતો રહ્યો। નાનું ભણવામાં હોશિયાર, સંસ્કૃત ઘરમાં શીખવાયું, તે આયુર્વેદમાં નિષ્ણાત, સંસ્કૃતના સ્કોલર, હિન્દુ શાસ્ત્રો અને દર્શનના સાધક પુરવાર થયા। તેને થવું હતું શિક્ષક, પણ શિક્ષક થાય તો તેણે આઝવાથી પણ નીચી જ્ઞાતિઓ પારિયા, પુલાયા કે કુરાવાને પણ ભણાવવા પડે, જે કુટુંબને ન ગમ્યું। નારાયણે વિરોધ કર્યો પણ તેનું કોઈએ સાંભળ્યું નહીં।
કુટુંબે વિચાર્યું કે નારાયણને પરણાવી દઈએ એટલે બધા ઉધામાં શાંત થાય, પણ નારાયણે આ બંધન ફગાવ્યું અને તેણે ઘર છોડી દીધું. તેણે સત્યની ખોજમાં ભટકવાનું શરૂ કર્યું. ત્રિવેન્દ્રમમાં તમિલ બુક શોપમાં કામ કર્યું અને ત્યાંથી તમિલ શીખી લીધું. તમિલમાં તેમની એવી માસ્ટરી થતી ગઈ કે પછીથી તેમણે તમિલમાં કવિતાઓ પણ રચી. પોતાના પરિભ્રમણ દરમિયાન નારાયણને મનક્કડ વિસ્તારમાં ચટ્ટાવી સ્વામીને મળવાનું થયું. તેમની ચર્ચાઓમાંથી નારાયણની વિચારધારા વ્યવસ્થિત ગોઠવાઈ. એ યોગ શીખ્યા અને અંતઃશક્તિનો તેમને પરિચય થયો. ગરીબો સાથે રહેવું અને અછૂતો આપે તે ખાવું, ક્રિશ્ચનો અને મુસ્લિમો સાથે તેમણે ધર્મની ચર્ચા કરી. આદિ શંકરાચાર્યની અદ્વૈત ફિલસૂફીએ શ્રી નારાયણને સ્પષ્ટ દર્શન આપ્યું કે બધા જ લોકોમાં એક જ દિવ્ય ચેતના પ્રજ્વલિત છે. જીવાત્મા અને પરમાત્મા એક છે, તેથી એક માણસ અને બીજો માણસ અલગ નથી, પણ એક જ છે. ચામડીનો રંગ, પહેરવેશ, ભાષા કે ધર્મ એ ઉપરછલ્લી બાબતો છે. વર્ણ અને જ્ઞાતિ પ્રથા તથા તેને કારણે જન્મેલ અછૂતતા પાયાવિહીન છે, અપ્રાકૃતિક છે અને માનવીય ગૌરવની હત્યા કરનાર છે. તેને તોડી પાડવી જ જોઈએ. લોકોએ જ્ઞાતિ વિશે વિચારવું નહીં, જ્ઞાતિ વિશે કહેવું નહીં અને જ્ઞાતિ વિશે પૂછવું નહીં. આજે પણ કેરળમાં જઈએ તો ભાગ્યે જ ખ્યાલ આવે કે આ હિન્દુ અને આ મુસ્લિમ, આ ઉચ્ચ અને આ નિમ્ન. આજના કેરળની સામાજિક ધરોહરનો પાયો ધરબાવ્યો શ્રી નારાયણ ગુરુએ. ઢૂંઢતા હૈ તો કિસકા સહારા.